भने वास्तविक विद्यालय लिटरेचर निधिबाट चाहिँ आफ्नो फाइदा गर्नुहुन्छु सेमेस्टरमै लेक्चर नम्बर वान प्रोग्राम छ है विज्ञान है आफ्नै विज्ञानमा पाँच नम्बर स्वर कचरामा सङ्ग्रह अनि कचरामा निकाला अनि साथै घुनेपति सङ्ग्रह नीति अनि આપણે આ પાઠને ગુણાત્મક સમજી લીધો છે આમાં આપણને શું કહેવામાં આવેલું છે તો કે કચરાનો સંગ્રહ આપણે કેવી રીતે કરવો અને કચરાનો નિકાલ આપણે કેવી રીતે કરવો જોઈએ હવે આપણે આપણા ઘરમાં જે કચરો હોય બરાબર એ કચરા માટે કચરાને ફેંકવા માટે આપણે અલગ અલગ બે પાત્ર રાખતા હોઈએ ડસ્ટબિન હોય તો એક જ ડસ્ટબિનમાં આપણે બધો કચરો ઠલાવીએ છીએ પણ કચરામાં પણ કચરો એવો હોય કે જેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ અને અમુક કચરો એવો હોય કે જે સૌ નકામો હોય તો એ નકામો જે કચરો છે જેનો કોઈ યુઝ જ નથી થવાનો બરાબર એ કચરાને પણ આપણે એમાંથી ખાતર બનાવી શકીએ બરાબર હવે એ આપણે સારી રીતે સમજી લીધું હતું કે જે નકામો કચરો છે કે શાકભાજીના પાંદડા સડી ગયેલા ફળો પછી શાકભાજીની જે ઉપરની છાલ હોય તે પછી સૂકું ઘાસ પછી વૃક્ષમાંથી ખરી પડેલા સૂકા પાંદડા બરાબર આવી બધી જે વસ્તુઓ છે પછી આપણે વાસણ સાફ કરીએ ત્યારે જે ઓલું નકામું એટફાટ નીકળે છે તે હવે આ બધી વસ્તુઓ છે તેને આપણે ભેગી કરી દેવાની છે બરાબર અને એના પછી શું કરવાનું છે તો કે એને આપણે જમીનમાં ઊંડો ખાડો કરી દેવાનો અને પછી એને ચાર પાંચ દિવસ સુધી ઢાંકી દેવાનું એની ઉપર માટી રાખી દેવાનું જેથી કરીને અંદર જે આ કચરો છે એનું શું થાય વિઘટન થાય બરાબર એ પોગવાય અને પછી એનું થોડા દિવસો પછી એમાંથી ખાતર બની જાય જેનો આપણે સારી રીતે યુઝ કરી શકીએ બરાબર હવે એ જે ખાતર છે એના ઉપર આપણે કોઈ પણ સારો એવો છોડ ઉગાડીએ બરાબર વાવીએ તો એનું જતન એ છોડ છે તે સારો એવો ઉગે હવે આ વિકલ્પ જોવાના છે આપણે ફેસબુકમાં પ્રશ્ન લખી લીધા છે અને હવે આપણે વિકલ્પ લખવાના છે તો સૂચના લખી લેવાની છે તમારા ફેસબુકમાં પછી વિકલ્પ નંબર એક થી શરૂ કરવાનું છે નીચેનામાંથી કયો કચરો કોહવાટ પામી શકે છે કોહવાટ એટલે કે વિઘટન બરાબર હવે આને તમને ચાર ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી હવે આ ચાર ઓપ્શનમાં કયો એક ઓપ્શન છે કે જે વિઘટન પામી શકે બરાબર તો એ શું છે શાકભાજીના નકામા ભાગો હવે એ તો બધાને ખબર જ છે કે શાકભાજીના નકામા ભાગો છે એટલે કે વધારે રાખતો છે એને આપણે સેવા એનો ઉપયોગ કર્યો હતો તો કે જમીનમાં આપણે ખાડો ખોદી અને કચરાનો સંગ્રહ કર્યો હતો ને એમાં શાકભાજીના નકામા ભાગનો પણ ઉપયોગ થયો હતો એટલે આમાં જવાબ આવશે શાકભાજીના નકામા ભાગો પછી ઈ ઓપ્શન શું છે કાચના ટુકડા કાચના ટુકડાનું વિઘટન ના થઈ શકે પછી છે સી પ્લાસ્ટિકના ટુકડા ભાગો એનું પણ વિઘટન ના થઈ શકાય અને ધાતુનો ભંગાર આ બધી વસ્તુ એવી છે કે આપણે એને મોટી વસ્તુ હોય તો એમાંથી આપણે એને કટકા કરીને કાપીને નાના નાના કણોમાં વિભાજિત કરી શકીએ બરાબર પણ એનું વિઘટન કરી શકીએ નહીં હવે ત્યાર પછી ઓપ્શન પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયો કચરો કોહવાટ પામતો નથી એટલે કયો કચરો વિઘટન પામતો નથી એ શાકભાજીની છાલ તો કે હા શાકભાજીની છાલ છે એનું કોહવાટ થાય એ વિઘટન પામી શકે પછી છે વધેલો ખોરાક એટલે કે મેં તમને હમણાં કીધું હતું ને આપણે વાસણ સાફ કરીએ એટલે શું નીકળે એમાં એકવાર એનું પણ વિઘટન થઈ શકે પછી છે ખરી પડેલા પાંદડા એની પણ વાત થઈ હતી કે વૃક્ષો પરથી જે નકામા પાંદડા છે જે નીચે જમીન પર ખરી પડેલા હોય તો એનું પણ વિઘટન થઈ શકે પછી છે ઓપ્શન બી પોલિથીનની કોથળી એટલે કે ઓલા પ્લાસ્ટિકના જે જમલા તમે કહો છો ને એ પોલિથીનની કોથળી બરાબર હોય એનું વિઘટન થાય નહીં તો આ જવાબ છે તમારો પછી ત્રીજો પ્રશ્ન કયો પદાર્થ કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય કયો પદાર્થ કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય તો ઓપ્શન એ પ્લાસ્ટિક બી એલ્યુમિનિયમ ફોઇલ પછી સી લગાનું ઘાસ અને ડી લોખંડનો ભંગાર હવે કમ્પોસ્ટ બનાવવા માટે બી શું છે ખાતરનું નામ અમે જોયું હતું ને સેન્દ્રિય ખાતર કમ્પોસ્ટ ખાતર એ બધું આ ખાતરનું નામ છે એટલે આમાં તમને એમ કીધું છે કે આમાંથી કોઈ વસ્તુ એવી છે કે જે તમે ખાતર બનાવો તો એના ઉપયોગમાં આવી શકે પ્લાસ્ટિક આવી શકે
જેલિનિયમ હોય તો એના પછી નકામું ઘાસ તો હા નકામું ઘાસ છે એ કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય હવે નંબર ચાર નીચેનામાંથી કયા જૂથના પદાર્થો કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય નહીં હવે એ તો બધા લખ્યા જ છે કે ખાતર બનાવો તો એમાં કાચ પછી ખાતરનો ભંગાર અને પ્લાસ્ટિક આવી વસ્તુઓનો સમાવેશ થાય નહીં શા માટે તો કે એનું વિઘટન થઈ શકે નહીં એને આપણે નાના નાના કણોમાં વિભાજિત કરી શકશું પણ એનું ક્યારેય આપણે વિઘટન કરી શકશું નહીં અને એની સાથે પણ તે પોતાનું વિઘટન થવા દેશે નહીં તો આનો જવાબમાં શું આવશે પ્લાસ્ટિક પેપર ધાતુના પતરા આગળના વિકલ્પ આપણે